કે ઓક્સિજન લઈ જાય છે રક્તકણ કોષને આપે છે કોષ પર પ્રક્રિયા કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે તો કાર્બન ડાયોક્સાઇડ છે આપણા શરીર માટે કામનો નથી તો એને કહેવાશે કેવાશે પદાર્થો એટલે કે ગમે તે પ્રક્રિયા એટલે કે આપણા શરીરમાં જોવા મળતી દરેક પ્રક્રિયાની અંતે દરેક જે આપણા માટે કામની છે અને જો એ કદાચ વધારે સંગ્રહ થશે તો એ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે આવા પદાર્થોને ઉત્તર પદાર્થો કહેવામાં આવે છે અને થોડા થોડા સમયના અંતરાલે એટલે કે થોડા થોડા સમય દરમિયાન આપણે આવા ઉત્તર પદાર્થોનો આપણા શરીરમાંથી બહારની બાજુ નિકાલ કરવો પડતો હોય છે બરાબર એટલે કે દરેક જે રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા એવા પદાર્થો જે આપણા શરીર માટે બિન ઉપયોગી છે એને આપણે શું કહીશું ઉત્સર્ગ પદાર્થો તરીકે ઓળખી

જે પ્રક્રિયાઓ થાય છે એને સરવાળ અને ચયાપચય ક્રિયાઓ કહેવામાં આવે છે ચય અને અપચય થી બનેલી છે બરાબર છે ચય વત્તા અપચય બરાબર ચયાપચય તો ચયાપચય એટલે કે આપણા શરીરમાં જોવા મળતી દરેક રાસાયણિક જે રાસાયણિક પ્રક્રિયાના સરવાળાને શું કહેવાય છે ચયાપચય બરાબર છે તો જ્યારે પ્રાણીઓ એ ચયાપચય ક્રિયાઓ દ્વારા વધુ પડતા અંતગ્રહણ દ્વારા બરાબર છે જ્યારે તમારા શરીરમાં ચયાપચયની ક્રિયાઓ થાય અથવા તમારે જે વસ્તુની જરૂર છે એના કરતાં તમે વધારે પ્રમાણમાં તમે એનું ગ્રહણ કરો ત્યારે શું થાય છે આપણા શરીરની અંદર અમુક પદાર્થો બને છે કયા કયા પદાર્થો તો પહેલો છે એમોનિયા યુરિયા યુરિક એસિડ બરાબર છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને આયનો જેવા કે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ફોસ્ફેટ અને સલ્ફેટ વગેરેને એકઠા કરે છે બરાબર છે એટલે કે આપણા શરીરની અંદર ચયાપચય ક્રિયાઓ અને જ્યારે તેનું વધુ પ્રમાણમાં અંતઃકરણ ગ્રહણ કરવામાં આવે ત્યારે આવા પદાર્થો બનતા હોય છે કેવા તો કે એમોનિયા યુરિયા યુરિક એસિડ કાર્બન ડાયોક્સાઇડ પાણી પાણી અને આયનો જેવા કે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ફોસ્ફેટ સલ્ફેટ બરાબર આ બધા ઉત્સર્ગ પદાર્થો તો આ દ્રવ્યને આપણે શું કહીશું તરીકે ઓળખીએ ઉત્સર્જન પદ્ધતિ એટલે શું તો ઉત્સર્ગ પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ ઉત્સર્જન પદ્ધતિ તરીકે ઓળખીશું બરાબર છે ઉત્સર્જન પદ્ધતિ તરીકે ઓળખીશું ઉત્સર્જન પદાર્થોના ઉદાહરણ હતા ને ઉત્સર્જન એટલે શું તો ઉત્સેક પદાર્થોને શરીની બહાર સંપૂર્ણ કે આંશતા નિકાલ કરવાની પ્રક્રિયાને શું કહીએ છીએ ઉત્સર્જન તરીકે ઓળખી તો બરાબર છે ચાલો તો મુખ્ય ઉત્સર્જક પદાર્થો કયા કયા છે અને તેના આધારે પ્રાણી સમૂહનું વર્ગીકરણ પ્રાણી સમૂહનું વર્ગીકરણ ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ છે एमसीक्यू માટે બરાબર નીટની અંદર ગુજકેટની અંદર અહીંયાથી एमसीक्यू ગુજકેટમાં તો નહીં આવે નીટની અંદર અહીંયાથી

નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો છે બરાબર જેવા કે એમોનિયા યુરિયા અને યુરિક એસિડ છે બરાબર આ ત્રણ પદાર્થો છે મુખ્ય ઉત્સર્જિત પદાર્થો છે એ ત્રણેય નાઇટ્રોજન યુક્ત છે બરાબર છે ત્રણેય નાઇટ્રોજનના બનેલા છે બરાબર બધાના શરીરમાં એમોનિયા ઉત્પન્ન થાય છે પરંતુ અમુક સજીવો છે એમોનિયાને યુરિયામાં ફેરવી શકે છે અમુક સજીવો છે એમોનિયાને યુરિક એસિડમાં પણ ફેરવી શકે છે તો એ ફેરવી શકવાના

એ ખૂબ જ ઝેરી છે બરાબર તેના નિકાલ મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે અને કાઢવું હોય શરીરની બહાર તો પણ એકલો શુદ્ધ એમોનિયા આપણે કાઢી ના શકીએ જો શુદ્ધ એમોનિયા બહાર કાઢ ઉત્સર્જન કરીએ તો એનાથી આપણા શરીરના કોષોને નુકસાન થાય બરાબર એટલે એને શું કરવું પડશે એની સાંદ્રતાને ઓછી કરવી પડશે એટલે એમોનિયાને હંમેશા પાણીની અંદરથી નિકાલ કરવામાં આવે એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય એટલે એમોનિયા પોતાની અસર બતાવી શકે નહીં બરાબર છે એટલે કે એમોનિયા ખૂબ ઝેરી છે અને પાણીની ખૂબ મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે બરાબર એના પછી બીજો છે કે યુરિક એસિડ એમોનિયા કરતા ઓછો ઝેરી છે પણ ઝેરી તો એ પણ છે બરાબર પણ એમોનિયા કરતા કેવો છે ઓછો ઝેરી છે અને આની અંદર જ્યારે એનો નિકાલ કરવો હોય તો પાણીની મોટી માત્રાની જરૂર પડતી નથી ખૂબ ઓછા અલ્પ પાણીમાં પણ એનો આપણે શું કરી શકીએ છીએ નિકાલ કરી શકીએ છીએ બરાબર છે ચાલો હવે જોઈએ તો ઉત્સર્ગ પદાર્થોના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ તો ત્રણ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એમસી ક્યુટના ચાલો જોઈએ પહેલું છે એમોનિયા ત્યાગી બીજું યુરિયા ત્યાગી અને ત્રીજું યુરિક એસિડ ત્યાગી ત્યાગના નિકાલના આધારે બરાબર નામ પરથી તમને ખબર પડી જવી જોઈએ જે સજીવો એમોનિયાનો ત્યાગ કરશે ઉત્સર્ગ પદાર્થ તરીકે અને એમોનિયા ત્યાગી કહેવાશે જે સજીવો ત્યાગીને જે યુરિક એસિડ નો ત્યાગ કરશે એ યુરિક એસિડ ત્યાગી તરીકે ઓળખાય છે તો પહેલું આપણે જોઈશું બરાબર એ છે આપણું એમોનિયા ત્યાગી બરાબર છે તો એમોનિયા ત્યાગી ની અંદર આપણે વાત કરીએ તો શું છે તો એમોનિયા ત્યાગી છે એમિનો પરિણામે એમોનિયા ઉત્પન્ન કરે છે એટલે કે જ્યારે એમિનો એસિડ છે એમિનો એસિડ આપણે દસમા ચેપ્ટરમાં ભણી ગયા છે કે એમિનો એસિડ છે એ આગળ જતા એમિનો એસિડ ની લાંબી શૃંખલા ભેગી થઈને પ્રોટીન બનાવે છે દરેક ઉત્સેક ઉત્સેજકો પણ એમિનો એસિડના બનેલા હોય છે તો એમિનો એસિડ ની જે વિનત્રીકરણની પ્રક્રિયા થાય છે બરાબર છે એટલે કે એની બનવાની પ્રક્રિયા અને એને તૂટવાની પ્રક્રિયા એના પરિણામે આપણા શરીરની અંદર એમોનિયા ઉત્પન્ન થતો હોય છે આ એમોનિયા ઘણો ઝેરી પદાર્થ છે તેનો નિકાલ પાણી દ્વારા શક્ય છે તો આ એક એમોનિયા એક ઝેરી પદાર્થ છે અને પાણી દ્વારા એનો આપણે શું કરી સકીએ છીએ નિકાલ કરી સકીએ છે અને જે સજીવો છે જે સજીવો એમોનિયા ને ઉત્સર્જન પ્રક્રિયામાં લે છે એટલે કે પ્રક્રિયામાં એમોનિયાનો ત્યાગ કરે છે અને આપણે કેવા સજીવો કહીશું એમોનિયા ત્યાગી સજીવો તરીકે ઓળખીએ છીએ બરાબર ઓળખે ઓળખીશું એમોનિયા એમોનિયાનો એક ગુણધર્મ છે કે એમોનિયા છે એ ખૂબ જ ઝડપથી પાણીમાં કેવો થઈ જાય છે દ્રાવ્ય થઈ જાય છે એટલે કે ખૂબ જ ઝડપથી પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે કરીશું એટલે કે એમોનિયા ને સરળતાથી પાણીમાં આપણે દ્રાવ્ય કરી દઈશું બરાબર છે હવે શું કરીશું એને સામાન્ય રીતે પ્રસરણ દ્વારા આપણે શરીર દિવાલ અથવા મત્સ્યમાં ઝાલર સપાટી દ્વારા નિકાલ પામે છે બરાબર છે તો એમોનિયા ક્યાંથી તો શરીરની સપાટીમાંથી જે પાણી બહાર નીકળે એની અંદર અથવા મત્સ્ય જે માછલીનો વર્ગ છે એની અંદર ઝાલરો જે આવેલા હોય છે એની સપાટી દ્વારા એમોનિયાને બહાર نکال કરવામાં આવે છે એમોનિયા ક્યારેય મૂત્રપિંડમાં નિકાલ પામતો નથી ભજવતા નથી બરાબર મૂત્રપિંડો તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી એમોનિયા ક્યારેય મૂત્રપિંડ દ્વારા નિકાલ પામતો નથી એ શરીરની સપાટી દ્વારા જ નિકાલ પામે છે તો એમોનિયા પાણીમાં દ્રાવ્ય થઈને શરીરની સપાટી અથવા મત્સ્ય હોય તો ઝાલરો દ્વારા શું થાય છે બહાર નિકાલ પામે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જલીય કીટકો એટલે કે એવા કીટકો જે પાણીમાં રહે છે અસ્થિ મત્સ્ય બરાબર હાડકા જે સાચા હાડકા કહીએ છીએ અસ્થિ અને કાસ્ટી બે હતી એમાંથી જે અસ્થિ મત્સ્ય મત્સ્ય છે એ અને ટેડપોલ એમોનિયા ત્યાગી છે ટેડપોલ એટલે શું છે તો આપણને ખબર હોવી જોઈએ કે જે ઉભયજીવી વર્ગ છે એવો છે કે પાણી અને જમીન બંને પર રહે રજારીની શરૂઆતની અવસ્થા પાણીમાં કાઢતો હોય એને શું કહીએ છીએ આપણે ટેડપોલ કહીએ છે તો આ સજીવો છે જે એમોનિયા ત્યાગી તરીકે ઓળખાય છે એના પછી જો આપણે વાત કરીએ તો બીજા સજીવો છે એને કહેવાય છે યુરિયા ત્યાગી સજીવો બરાબર છે આ સજીવો શું કરે છે બરાબર છે તો યુરિયા ત્યાગી પ્રાણીઓ મુખ્યત્વે શેનું યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરે છે યુરિયા તો પહેલો તો ઓછો ઝેરી પદાર્થ છે બરાબર આપણ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે પણ કેવો છે ઓછો ઝેરી છે એનું મોટા ભાગે જમીન પરના પુષ્ઠવંશી પ્રાણીઓ

હવે આ સજીવો શું કરે છે કે ચયા પચીયના અંતે જે એમોનિયા બન્યો છે એમોનિયાનું રૂપાંતરણ યુરિયામાં કરી દે છે બરાબર એમોનિયા એમોનિયામાં રૂપાંતર કરી નાખે છે એમોનિયામાંથી યુરિયાની અંદર રૂપાંતર કરી દે છે અને આ પ્રક્રિયા ક્યાં થાય છે તો યકૃતની અંદર આ પ્રક્રિયા થાય છે બરાબર તો જ્યારે આવા સજીવોની અંદર એમોનિયા બને છે ત્યારે એમોનિયાનું યકૃતમાં જાય છે અને યકૃતમાં એમોનિયાથી યુરિયામાં રૂપાંતર થાય છે બરાબર કઈ રીતે થાય છે

રુધિરમાં મુક્ત થાય છે અને હવે આપણને ખબર છે કે રુધિરની બરાબર મૂત્રપિંડ દ્વારા રુધિરને ગળાય છે તો જે મૂત્રપિંડ દ્વારા શું થાય છે 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 અને ઉત્સર્જન ઉત્સર્જન કરવામાં આવે જે કામ કામ એ મૂત્રપિંડ દ્વારા થાય છે મૂત્રપિંડ શું કરે છે તો આખા શરીરના રુધિરને ગાળવાની પ્રક્રિયા કરે છે ફિલ્ટર કરે છે બરાબર અને એમાંથી જરૂરી બિનજરૂરી જરૂરી પદાર્થોને રાખશે બિનજરૂરી બધા પદાર્થોને એક બાજુ લઈ જશે

આશ્રુતિ સાંદ્રતા આપણને ખબર છે કે શરીરની અંદર પાણીનું એક ચોક્કસ પ્રમાણ રહેવું જોઈએ જો એના કરતા ઘટી જશે બરાબર તો આપણા શરીર માટે નુકસાનકારક છે એટલા માટે શું છે કે આપણે અમુક ચોક્કસ પ્રમાણમાં પાણી જાળવવાનું છે તો એની પ્રક્રિયાને આશ્રુતિ સાંદ્રતા કહેવાય છે અને આ પાણી જાળવવા માટે આપણે કોની જરૂર પડશે યુરિયાની જરૂર પડશે એટલે કે જેટલો યુરિયા તમારા શરીરમાં બને છે એ બધો જ યુરિયા મૂત્રપિંડ લઈને નિકાલ કરી દેતું નથી થોડા પ્રમાણમાં એને જાળવી રાખે છે કેમ તો કે એની કોષાંતરીય દ્રવ્યમાં જરૂરી આશ્રુતિની સાંદ્રતાને જાળવવા માટે પાણીના પ્રમાણને જાળવવા માટે થોડા પ્રમાણમાં યુરિયા છે એ આપણું શરીર જાળવી રાખે છે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન દ્રવ્યનો ત્યાગ કરવાની પદ્ધતિને શું કહેવાય છે યુરેટેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે યુરિયા ત્યાગી બરાબર છે કયા કયા સજીવો છે તો આ ઇમ્પોર્ટન્ટ છે જુઓ બધા જ પુષ્ઠવંશી કોણ કોણ આવી જશે પહેલું છે સસ્તન વર્ગ કરોડરજ્જુ ધરાવે છે કાસ્થી મત્સ્ય આ કરોડરજ્જુ ધરાવે કે ના ધરાવે પણ કાચી મરચી અંદર બે છે અસ્થિ અને કાપતી અસ્થિ વર્ગ છે શું થશે એમોનિયા ત્યાગી છે કાપતી છે કેવું છે યુરિયા ત્યાગી છે અને છેલ્લું લખ્યું છે પુખ્ત ઉભયજીવીઓ બરાબર એટલે કે ટેડપોલ ઉભયજીવી ની શરૂઆત અવસ્થા કેવી છે એમ પૂછવામાં આવે તો તમારે લખવું પડશે એમોનિયા ત્યાગી કારણ કે ટેડપોલ તરીકે પોતાનું જીવન ગુજારતા હોય છે પણ પૂછવામાં આવે કે ઉભયજીવી પુખ્ત અવસ્થામાં કયા પ્રકારનું ઉત્સર્જન તંત્ર ધરાવે છે તો એ યુરિયા ત્યાગી છે ક્યારે જ્યારે પુખ્ત મેચ્યોર મોટા થઈ ગયા હોય ત્યારે બરાબર છે ત્રીજું છે તો એ છે યુરિક એસિડ ત્યાગી બરાબર ત્રીજા પ્રકારના સજીવો છે તો એ કેવા છે યુરિક એસિડ ત્યાગી સજીવો છે યુરિક એસિડ એ યુરિયા કરતા પણ ઓછો ઝેરી છે એટલે કે એકદમ ઓછો એકદમ મંદ ઝેરી પદાર્થ છે એ કયો છે તો એ છે યુરિક એસિડ જે ખૂબ જ ઓછો શું છે ઝેરી નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે આ પ્રાણીઓ પાણીનો જ્યય ઘટાડવા માટે યુરિક એસિડનું ઉત્સર્જન ગોળી કે લુગ્ધી સ્વરૂપે કરે છે બરાબર શું થાય છે કે અમુક એવી પરિસ્થિતિમાં રહેતા સજીવો પાણીની માત્રા ખૂબ ઓછી જ માત્રલેબલ છે હાજર છે બરાબર જેમ કે રણ બરાબર છે તો એવા જે સજીવો છે જેને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી બરાબર એવા સજીવો આ પાણીની માત્રાનો બહાર ઉત્સર્જનમાં નિકાલ કરી શકે નહીં બરાબર તો શું થશે અહિયાં

યુરિયામાંથી યુરિક એસિડનું નિર્માણ કરવું પડે છે એટલે કે આ પ્રક્રિયા પણ ક્યાં થાય છે યકૃતમાં જ થાય છે ઉપરની પણ યકૃતમાં થતી હતી તો આમાં પણ યુરિયામાંથી યુરિક એસિડ બને છે તો અહીંયા થોડો ડિફરન્ટ છે અહીંયા જેવું કે બે એમોનિયા બરાબર વત્તા એક કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈને યુરિયા બનાવતા હતા પણ તો હવે એમોનિયાના ત્રણ અણુઓ ત્રણ એમોનિયાના ત્રણ મોલ અને ના બે મોલ ભેગા થઈને કોણ બનાવશે

યુરિકોટેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે તો આ પદ્ધતિ છે યુરિકોટેલિઝમ તરીકે ઓળખાય છે તો ચાલો હવે આપણે એકદમ સોર્ટ ની અંદર જોઈ લઈએ બરાબર છે તો જુઓ પહેલું છે એમોનિયા ત્યાગી બીજું છે યુરિયા ત્યાગી અને ત્રીજું છે યુરિક એસિડ ત્યાગી તો નિર્માણની વાત કરીએ તો એમોનિયા કઈ રીતે બને છે તો એમિનો એસિડના વિનત્રલીકરણના પરિણામે એમોનિયા ઉત્પન્ન થાય છે જે દરેક સજીવમાં થશે બધા જ સજીવો એમોનિયા ઉત્પન્ન કરે છે પરંતુ બધા એમોનિયાનો ત્યાગ કરતા નથી ઘણા સજીવો છે એમોનિયાને શું કરે છે રૂપાંતરણ કરે છે જો એમોનિયાનો સીધો નિકાલ કરતા હોય તો એને એમોનિયા ત્યાગી કહેવામાં આવશે જો એમોનિયાનું રૂપાંતર યુરિયામાં કરતા હોય એમોનિયામાંથી યુરિયામાં તો એને યુરિયા ત્યાગી કહેવાય છે ને આ રૂપાંતર યકૃતની અંદર થાય છે અને જો એ એમોનિયામાંથી યુરિક એસિડ માં રૂપાંતર કરતા હોય બરાબર છે તો એને શું કહેવાશે એ પણ યુરિક એસિડ ત્યાગી પણ ક્યાં થાય છે યકૃત ની અંદર જ થાય છે જો વિષારીતા એની જોઈએ કે કોણ સૌથી વધારે ઝેરી છે તો એમોનિયા છે ખૂબ જ ઝેરી પદાર્થ છે જ્યારે યુરિયા ત્યાગી એ મધ્યમ ઝેરી છે જ્યારે યુરિક એસિડ એ ખૂબ જ ઓછો ઝેરી છે ઉત્સર્જનની રીત જોઈએ તો એમોનિયા છે ક્યારે મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જિત થતો નથી એમોનિયા છે ફક્ત ને ફક્ત શરીરની સપાટી અથવા ઝાલરની સપાટી દ્વારા પ્રસરણની ક્રિયા દ્વારા જ બહાર નીકળે છે તો મૂત્રપિંડ એની અંદર કોઈ મહત્વનો ભાગ ભજવતો નથી બરાબર છે પણ યુરિયા ત્યાગી છે બરાબર છે એ મૂત્રપિંડ દ્વારા જ ઉત્સર્જિત થાય છે બરાબર એની અંદર યુરિક એસિડ અને ઘણા સજીવોમાં એના દ્વારા અન્ય અંગો પણ છે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ યુરિક એસિડ નો ત્યાગ કરી શકીએ છીએ ચાલો હવે શક્તિની જરૂરિયાત બરાબર જુઓ શું છે કે શક્તિની જરૂરિયાત ક્યાં જોઈએ છે તો નિકાલ માટે શક્તિની જરૂરિયાત ખૂબ ઓછી છે એનો વિરુદ્ધ શક્તિ જેટલી ઓછી જોઈશે પાણી એટલું વધુ જોઈશે યાદ રાખજો બરાબર તો શક્તિ કેવી જોઈએ છે ખૂબ જ ઓછી વપરાય છે તો શક્તિ ઓછી વપરાય છે તો પાણી વધુ વપરાય છે બરાબર શક્તિ ઓછી પાણી વધુ બરાબર છે આની અંદર પાણી પણ ઓછું વપરાય છે એટલે કે મધ્યમ ને શક્તિ પણ મધ્યમ વપરાય છે બરાબર પણ યુરિક એસિડ ત્યાગી બરાબર એમોનિયામાંથી યુરિયા બનાવવા માટે ખૂબ જ વધારે શક્તિ વપરાય છે તો પાણી ખૂબ ઓછું વપરાય છે એટલે કે શક્તિ અને પાણી એકબીજાના વિરોધાથી છે એમોનિયામાં શક્તિની ઓછી જરૂર પડે છે તો પાણી વધારે જોઈએ છે યુરિયામાં બંને મધ્યમમાં છે યુરિક એસિડની વાત કરીએ તો શક્તિ ખૂબ વધારે જોઈએ છે બરાબર તો પાણી ત્યાં ખૂબ ઓછું જોઈએ છે હવે જોઈએ એમોનિયા ત્યાગી કોણ છે તો અસ્થિમત્ય

યુરિયા ત્યાગી છે બરાબર છે તો આ રીતે આપણે પ્રાણીને પ્રાણી સમૂહ તેના ઉત્સર્જન ના આધારે ત્રણ સમૂહમાં વહેંચી શકીએ છીએ